નાની દમણના સમુદ્ર નારાયણ મંદિરની પાસે બનેલા મંડપમાં શ્રાદ્ધ નિમિત્તે સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા અને શ્રાદ્ધ અનુષ્ઠાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અનુષ્ઠાન 9 ઓક્ટોબર સુધી ચાલશે અને શ્રી ગિરીશ શાસ્ત્રી મહારાજ વ્યાસપીઠ પરથી સર્વે ભક્તોને કથાનું રસપાન કરાવશે. લોકો શિલા લઈ પથ્થરમાં જાય, પથ્થરની શિલા લઈ સમુદ્રમાં જાય અને સેતુ બંધ બનાવે, એમાં એક ખિસકોલી આવે એ પાણીમાં ભીંજાય, પછી માટીમાં આળોટે એ પથ્થર ઉપર જાય અને એમાં જે ગેપ હોય, જે સાંધા હોય એ ત્યાં આળોટે, એટલે એ ગેપ પુરાય. ચાર પાંચ વાર આવું થયું એટલે રામજીએ એ ખિસકોલીને પૂછ્યું કે તું આટલી મહેનત શું કામ કરે? બોલે, પ્રભુ મારી એવી તાકાત નથી કે હું શિલાને ઉચકી શકું, પરંતુ આપ જ્યારે સમાજ કલ્યાણનું કાર્ય કરતા હોય, આપ જ્યારે સેતુ બંધનું કામ કરતા હોય, આપ જ્યારે જગતને જોડવાની વાત કરતા હોય, આપ જ્યારે રાષ્ટ્રને રાષ્ટ્રથી જોડવાની વાત કરતા હોય, તો મારી પોતાની પણ એક ઈચ્છા એ હોય કે હું મારું એમાં કંઈક યોગદાન આપું. એટલે શિલા તો ન પડે પણ વચ્ચે જે ગેપ રહ્યો છે તો મારા પ્રયત્ન દ્વારા પૂરવાના પ્રયાસો હું કરું છું. તો આમ તો મારો વિચાર ગયા વર્ષથી હતો કે મારે દરિયા કિનારે કથા કરવી છે, મેરામણના, કારણ કે તમામ તીર્થો, તમામ પવિત્ર નદીઓ એ સમુદ્રને મળવા માટે જ દાંડી તૂર થતી હોય છે, સમુદ્રને મળવા માટે. અને સમુદ્રના પીટાળમાં કેટલું છે એ હજુ કોઈને ખબર નથી. એની સંપત્તિ, એની સહજતા, અથવા તો સમુદ્રનો જે આનંદ એ કેવો છે કે જેમ ચંદ્રનો પ્રકાશ વધે ને એમ સમુદ્રની લહેરો વધે, ભરતી અને ઓટ આવે ને, જેમ ચંદ્રનો પ્રકાશ વધે એમ સમુદ્ર વિસ્તારે એ આનંદમાં આવે, એની લહેર વધે, એમ આપણે દરિયા પાસેથી એ શીખવાનું છે કે લોકોનો તેજ જોઈ અને હું પોતે દરિયાની જેમ આનંદ કરું, એ આપણને સમુદ્ર શીખવે છે. મારો બાજુવાળો, મારો કુટુંબી, મારા પ્રદેશનો વ્યક્તિ, મારા સમાજનો વ્યક્તિ, મારા રાષ્ટ્રનો વ્યક્તિ જો કંઈક સારા કાર્યો કરે તો એમાં હું પોતે લહેર કરું, એમાં હું પોતે આનંદ કરું, એમાં મને પોતાને મજા આવે, એ શીખવા વાળો જો કોઈ હોય તો આપણને દરિયો છે સમંદર. ચાણુદમાં અથવા તો નાસિકમાં જઈ અને લોકો કરાવે અને ઓછામાં ઓછા 20,000 થી 25,000 રૂપિયાનો ખર્ચો થાય એક શ્રાદ્ધમાં, એવું આપણે અહીંયા નિઃશુલ્ક, એક રૂપિયો લેવાનો નહીં, જે આવે નિઃશુલ્ક કરી દઈએ એવો એક ભાવ લઈ અને અહીંયા બેઠો છું. દેવી ભાગવતની આપણે વાત કરીએ તો આ 28મો કળિયુગ ચાલે છે, તો આપણે બધા જ આ જ સ્થળ ઉપર આ 28મી વાર કથા કરીએ છીએ, એ પહેલી વાર નહીં એ આ 28મી. બીજું, 6 દિવસ સુધી જે કોઈ વ્યક્તિ શ્રાદ્ધમાં બેસે, પ્રચાર પ્રસાર આપણે કર્યો છે, પછી જેના ભાગ્યમાં હોય તે આવશે, એના માટે બપોરે જમણવાર અને 7મા દિવસે મહાપ્રસાદ, 1,000, 2,000, 5,000 માણસ જે આવે જમી જાય એવો એક સદભાવ લઈ
અને બેઠો છું. આ બધાએ આમ તો આભાર તો છેલ્લા દિવસે વ્યક્ત કરવાનો હોય, પણ આ તમામ મહાનુભાવોએ આવી અને અમારો બધાનો ઉત્સાહ ઓર વધાર્યો છે. અમે થોડા વધારે પ્રયત્ન કરીશું સારું અને બેટર કરવાના. એ બદલ આ બધાનો ધન્યવાદ. નૈમિષારણ્યનું જંગલ છે, એ નૈમિષારણ્યના જંગલમાં 88,000 ઋષિમુનિઓ ભેગા મળી સુતજીને પ્રશ્ન કરે છે.